નમસ્કાર મિત્રો, એમએસ સભ્ય યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અંતર્ગત જે જગ્યાઓ આવી છે એના વિશે વાત કરીશું. જગ્યાઓ કેટલી છે, લાયકાત કેટલી રહેશે અને આની અંદર પગાર ધોરણ તમારે કેટલું રહેશે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આ જાહેરાત તમે ઓફિશિયલ જોઈ શકો છો જે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અંતર્ગત આવેલી છે, જે એની પણ ઓફિશિયલ વેબસાઇટ તમને અહીંયા જોવા મળતી હશે. અને વધુ માહિતી જાણવી હોય તો તમારે મોબાઈલ નંબર ઉપર વાત કરીને પણ જે માહિતી જાણી શકો છો. તો મિત્રો આની અંદર સૌથી મહત્ત્વની બાબત એ છે કે સમગ્ર ભારતમાં ખુલ્લા સ્પર્ધાત્મક ધોરણે નિયત આધારિત વિવિધ શાળાઓની અંદર અભ્યાસક્રમ અને વિવિધ કેન્દ્રોમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો લાયકાત અને માપદંડ અને નિયમોની શરતો દર્શાવેલ જાહેરાત યુનિવર્સિટીની વેબસાઇટ જે છે એ અંતર્ગત રહેશે. અરજી જમા કરાવવા આરંભ તારીખ અને અંતિમ તારીખ નીચે મુજબ છે. તો અરજી ઓનલાઈન કરવાની તારીખ જોઈએ તો 19/10/2020થી લઈને ઓનલાઈન ફી ચૂકવણી અને ઓનલાઈન અરજી માટે 19/11/2020. તો મિત્રો આ છે ઓનલાઈન અરજી માટે. અને ઓનલાઈન અરજી કર્યા પછી પણ તમારે ટપાલ પ્રક્રિયાથી પણ અરજી કરવાની છે. તો એની અંદર સંપૂર્ણ માહિતી એટલે કે જે તમે માહિતી આપી છે, જે પણ ડોક્યુમેન્ટ સ્કેન કર્યા છે એ તમારે ટપાલ દ્વારા તમારે મોકલવાના છે. જે છેલ્લી તારીખ છે 30/11/2020 સુધી તમે આની અંદર ટપાલ દ્વારા તમે અરજી કરવાની રહેશે. તો મહત્ત્વની નોંધ એ છે કે શૈક્ષણિક પદો અને રોલિંગની જાહેરાત શૈક્ષણિક પદોમાં 19/11/2020 ઓનલાઈન અરજી અંતિમ તારીખ છે. બાદમાં તમારે ઇન્ટરવ્યૂ આગામી તબક્કા ચાલુ પસંદગી પ્રક્રિયા પૂર્ણ હિત કમ્પોઈન્સ રોલિંગની જે વેબસાઇટ છે એ અંતર્ગત તમને જોવા મળશે. તો મિત્રો જગ્યાઓ કેટલી છે, લાયકાત કેટલી રહેશે તો એના વિશે વિગતો જાણી લઈએ. તો મિત્રો આ છે મહત્ત્વની નોટિફિકેશન ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અંતર્ગત છે. તો મિત્રો આની અંદર લાસ્ટ ઓનલાઈન એપ્લિકેશન કરવાની તારીખ તમે અહીંયા જોઈ શકો છો 19/11/2020 અને સ્પીડ પોસ્ટ ટપાલ દ્વારા જે અંતિમ તારીખ છે 30/11/2020. તો મિત્રો આની અંદર ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે, જે તમે આ જોઈ શકો છો કે જગ્યા પ્રમાણે સેન્ટર પ્રમાણે છે. ટોટલ જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો. ટોટલ જગ્યાઓ ઉપર વાત કરીએ તો ટોટલ જગ્યાઓ છે 70 જગ્યાઓ ઉપર ભરતી માટે ઓપન ઇન્ટરવ્યૂ છે, એટલે કે તમારે અરજી કરવાની રહેશે. સ્કૂલ ઓફ એજ્યુકેશન પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જગ્યાઓ છે. આ તમે આ અંતર્ગત જોઈ શકો છો. આની અંદર ઓબીસી એસસી એસટી ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરી માટે જે એજ લિમિટ હોય છે એ પ્રકારે હોય છે. તો આની અંદર જે પ્રથમની વાત કરીએ બ્લાઇન્ડનેસ એન્ડ લો વિઝન 1% છે એ પ્રકારે રહેશે જે કેટેગરી પ્રમાણે છે. અને તમને જે પગાર ધોરણ મળશે એની વિગતો જાણી લઈએ મિત્રો. આની અંદર પ્રોફેસર માટે ટોટલ જગ્યાઓ 14મું પગાર પણ છે, એટલે અંતર્ગત 1,44,200 તમને પગાર મળશે. એ અંતર્ગત ટોટલ જગ્યાઓ છે 17. હવે આસિસ્ટન્ટ પ્રોફેસર તેરી અંતર્ગત જોઈએ તો ટોટલ જગ્યાઓ 28 છે. એમની અંદર પગાર ધોરણ તમને મળશે 1,31,400. અને આસિસ્ટન્ટ પ્રોફેસર 10 અંતર્ગત આપણે જોઈએ કે પગાર ધોરણ તમને 57,700 મળવાપાત્ર છે. ટોટલ જગ્યાઓ 25 છે. એમ કરીને 70 જગ્યાઓ ઉપર ભરતી થવાપાત્ર રહેશે. આની અંદર જે ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા છે એની અંદર આપણે વાત કરીએ, જે સ્કોલર છે પ્રોફેસર માટે જે ક્રાઇટેરિયા છે, પીએચડીની ડિગ્રી કરેલી હોવી જોઈએ, તો એ પણ યુજીસી માન્ય તમારે ડિગ્રી કરેલી હોવી જોઈએ. તો આસિસ્ટન્ટ પ્રોફેસરની અંદર જે ડિગ્રી પ્રમાણે કે જે પણ વિષય અંતર્ગત જે તમે એમએ કર્યું છે એ અંતર્ગત તમારે કોઈ પણ વિષય સાથે પીએચડીની ડિગ્રી કરેલી હોવી જોઈએ. આસિસ્ટન્ટ પ્રોફેસર અંતર્ગત જોઈએ તો એ પ્રકારે તમામ ડિગ્રીની અંદર જોઈએ તો કે અ ગુડ રેકોર્ડ પીએચડીની અંદર અને માસ્ટર ડિગ્રી 55% સાથે પાસ કરેલી હોવી જોઈએ. અને એ અંતર્ગત જોઈએ તો કે ત્રીજી છે આસિસ્ટન્ટ પ્રોફેસર એ બી માટે છે, તો અ માસ્ટર ડિગ્રી 55% સાથે પાસ કરેલી હોવી જોઈએ. નેટ યુજીસી અને સ્લેટ પણ પાસ કરેલી હોવી જોઈએ. તો મિત્રો આ હતી પીએચડી સાથે તમે જો કરેલું હોય તો તમે આની અંદર અરજી કરી શકો છો. તો મિત્રો આની અંદર મહત્ત્વની જાણકારી એ છે કે પ્રોફેસરની જે જગ્યાઓ છે, અ માસ્ટર ડિગ્રી આર્ટ્સ હ્યુમન સાયન્સ અને કોમર્સના જે પણ વિદ્યાર્થીઓ છે એમને માસ્ટર ડિગ્રી 55% સાથે એટલે કે એમએ 55% સાથે પાસ કરેલું હોવું જોઈએ. બીએડ પણ તમારે સાથે કરેલું હોવું જોઈએ.
એ અંતર્ગત પીએચડી ઇન એજ્યુકેશન પણ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. અને બીજી બાબત છે કે આશિષ્ટ પ્રોફેસરની અંદર એ પણ છે. તો મિત્રો આની અંદર એ વાત કરી કે 55% સાથે એમસીએ, એમએસસી અને આઈટી અથવા માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ. તો એની સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો. આની અંદર જોઈએ તો કે જે ડિપાર્ટમેન્ટ છે પ્રોફેશનની અંદર, આપણે જોઈએ કે સોશિયલ એન્ટરપ્રિનરશિપ, સોશિયલ ડેવલપમેન્ટ અને પોલિટિક્સ સોશિયોલોજી એ અંતર્ગત છે. તો એસોસિએટ પ્રોફેસરની અંદર એની બ્રાન્ચ ઇન સોશિયોલોજી, આસિસ્ટન્ટ પ્રોફેસરની અંદર એની બ્રાન્ચ સોશિયોલોજી એ અંતર્ગત છે. તો મિત્રો આની અંદર તમે પોલિસી પણ જોઈ શકો છો કે કોણ કોણ અરજી કરી શકશે. તો જે મહત્ત્વની બાબત એ છે કે જ્યારે પણ તમે અરજી કરી શકો તો ત્યારે તમારી ફી કેટલી પે કરવાની છે, તો એના વિશે વાત કરી લઈએ. તો મિત્રો ફીની વાત કરીએ, ફી અંતર્ગત જોઈએ કે જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારો અરજી કરે છે એમના માટે 500 રૂપિયા છે, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 250 રૂપિયા અને એસસી, એસટી, પીડબ્લ્યુ, બીડી અને એક્સ સર્વિસમેન અને વુમન માટે છે. કોઈ પણ ફી ભરવાની નથી, ખાલી જનરલ અને ઓબીસી અને ઈડબ્લ્યુએસના કેટેગરી માટે ફી ભરવાની રહેશે. આની અંદર ઓનલાઈન તમારે અરજી કરવાની છે. પહેલી અરજી એની અંદર વેલિડ ઇમેલ આઈડી, એ અંતર્ગત તમારે સંપૂર્ણ માહિતી ભરી અને પછી તમારે એટીએમ દ્વારા પણ તમે આની અંદર તમે જે ફી છે ડેબિટ કાર્ડ દ્વારા મોકલી શકો છો. એ અંતર્ગત ફોટોગ્રાફીની તમે વિગતો જોઈ શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે તમને અહીંયા તમામ ફોર્મ તમને જોવા મળતા હશે. તો મિત્રો આની અંદર તમારે છેલ્લી અરજી કરવાની તારીખ જોઈએ તો 19/11/2020 છે અને જે પોસ્ટ કરવાની તારીખ છે 30/11/2020 સુધી તમે આની અંદર પોસ્ટ ઓફિસ દ્વારા તમારે અરજી કરવાની છે. અને જે મિત્રોએ આ પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલની અંદર તમને આ પીડીએફ તમને મળી જશે. તો ત્યાં જઈને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, એની લિંક નીચે આપેલી છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ, જય ભારત.